नमस्कार विद्यार्थी मित्रों, हूँ समीर सर। अत्यारे आपणे नवुं चेप्टर प्रवेश भागीदारनो प्रवेश समझवा तरफ जई रह्या छे। तमे अत्यार सुधी भागीदारी आपणे आपणुं सौथी प्रथम चेप्टर लीधुं हतुं, चेप्टर नंबर 4 भागीदारीनुं पुनर्गठन। ત્યાર પછીનું ચેપ્ટર લીધું ચેપ્ટર નંબર 3 પાકડીનું મૂલ્યાંકન। ત્યારબાદ આપણે ચેપ્ટર પ્રથમ પહેલું ચેપ્ટર લીધું ભાગીદારી વિષય પ્રવેશ। તમે જે સમજાય ભાગીદારી સમજા, ભાગીદાર વિશે થોડીક ઓછી માહિતી। બીજું ચેપ્ટર જે વાર્ષિક હિસાબ છે એ બાકી રહ્યું છે। હવે આમાં તમારે ભાગીદારનો પ્રવેશ, તમારો ભાગીદાર એક પેટીમાં પ્રવેશ મેળવે છે એના વિશે। તો સૌથી પહેલા પ્રકરણની માહિતીમાં ટોટલ કુલ 9 માર્કનું પૂછાશે, જેમાંથી એક દાખલો 8 માર્કમાં હશે, એની જગ્યા પણ ફિક્સ છે। બોર્ડના પેપરમાં વિભાગ ઈ માં દાખલા નંબર 31 ભાગીદારનો પ્રવેશ નામના ચેપ્ટરનો જ દાખલો હશે, 8 માર્કનો દાખલો હશે। ત્યાં 8 માર્કના 3 દાખલા પૂછાય છે, 31, 32 ને 33। એમાં 31 આ ભાગીદારનો પ્રવેશ, 32 ત્યારબાદનું આપણું છઠ્ઠું ચેપ્ટર નિવૃત્તિ, ભાગીદારની નિવૃત્તિ, અને પછી ત્રીજો દાખલો બીજા ભાગમાંથી છે એટલે એની વાત આપણે નહીં કરીએ। પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર પેરેલલ ચાલતું ચેપ્ટર છે। એકમાં ભાગીદારનો પ્રવેશ છે, બીજામાં ભાગીદારની નિવૃત્તિ છે, એટલે મોટા પ્રકાર મોટા ભાગના ખાતા સરખા આવશે। બંને 9 માર્કના ચેપ્ટર છે, બંનેની પેટર્ન સરખી જ છે, 8 માર્કનો એક દાખલો અને બાકીનો એક દાખલો 1 માર્કનો। ત્યારબાદ આ પ્રકરણ આપણે શરૂ કરીએ તો ક્યાં ક્યાં ખાતા બનાવવામાં આવે, તો એમાં તો પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે, જે આપણે શીખીને આવ્યા, જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું। બીજું ભાગીદારના મૂડી ખાતા અથવા તો ભાગીદારના ચાલુ ખાતા। આ બંને વસ્તુ મારે તમને સમજાવવાની બાકી છે, લગભગ આપણે લખી નાખી છે પેલા ચેપ્ટરમાં, પણ છતાં આપણે સમજશું, એ સમજી ગયા પછી તમને આગળ સમજાશે। પહેલું ખાતું બનાવવામાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું, જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું, ક્રમમાં જ બનાવવાના રહેશે। બીજું ખાતું બનાવવામાં આવશે ભાગીદારના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા, અને મૂડી અને ચાલુ, જો ચાલુ ખાતા બનાવવાના કહેશે તો મૂડી અને ચાલુ બંને સાથે બનાવવાના આવશે, બાકી એકલું મૂડી ખાતું। ત્રીજું ખાતું બનાવવામાં આવશે રોકડ કે બેંક ખાતું, બંનેના નામ સરખા જ છે, જેને તમે રોકડ ખાતું પણ કહી શકો છો અને બેંક ખાતું પણ કહી શકો છો, તમારા પ્રશ્ન ઉપર આધાર રાખે બેંક બાકી આપી છે કે રોકડ બાકી આપી છે। અને છેલ્લે તમારે બનાવવામાં આવશે પાકું સરવૈયું, પાકું સરવૈયું તમને મળી જશે। યાદ રાખજો, ચારે ચાર ખાતા ક્રમમાં જ બનાવવાના છે, ક્રમ આપણે ચેન્જ નથી કરવાનો, અને આ રીતે ખાતા ચારે ચાર બનશે। હવે તમે પુનઃમૂલ્યાંકન વિશે જાણો છો, રોકડ બેંક એટલું બધું બહુ અઘરું પડે એવું નથી, પાકું સરવૈયું આપણે ભણીને આવ્યા, મૂડી ખાતા મહત્વના છે, મૂડી ખાતા સેજ થોડા સમજવા પડે એવા છે। તો મૂડી ખાતામાં સૌથી પહેલા કઈ વિગત ભાગીદારોને વહેંચાશે, આ ચેપ્ટર પૂરતી જ વાત કરું છું, તો એ પહેલા જોઈ લઈએ। ભાગીદારો વહેંચી શકે તેવી બાકીઓ કઈ કઈ બાકી વહેંચી શકે, તો કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ, નફો હોય તો જમા, ખોટ હોય તો ઉધાર, એ તમને બધાને ખબર જ છે। જો પુનઃમૂલ્યાંકન ખાતું તમે જે પહેલું બનાવો એનો જવાબ નફો આવે તો તે મૂડી ખાતામાં જમા થાય, અને જો ખોટ આવે તો મૂડી ખાતામાં ઉધાર થાય। રોકાણ વધઘટ ભંડોળ આ પણ ભાગીદારો વહેંચી શકે, વેચી શકે, સેલ્સ નથી બોલતો, વહેંચી શકે, ડિસ્ટ્રીબ્યુશનની વાત છે મૂડી ખાતામાં, સેલિંગ વેચવાની વાત નથી, વહેંચવાની વાત છે ડિસ્ટ્રીબ્યુશન। નફો ખોટ વહેંચી શકે અંદરો અંદર, રોકાણ વધઘટ ભંડોળ વહેંચી શકે, ત્યારબાદ કારીકર અકસ્માત વળતર ભંડોળ આ શું, રોકાણ વધઘટ ભંડોળ વિશે જાણતા હશો પણ છતાં રિપીટ પહેલા કરી દો, રોકાણ વધઘટ ભંડોળ શું,
કોઈ પેઢીના ભાગીદારો હોય એ અમુક અમુક જગ્યાએ અમુક અમુક કંપનીમાં રોકાણ કરતા હોય. જો રોકાણ વધે, રોકાણની કિંમત વધે તો તો રૂપિયા આવશે, એ ભાગીદારો ઘરે લઈ જશે. પણ રોકાણની કિંમત ઘટે તો તો એટલા એના નફા નુકસાન પ્રમાણમાંથી ઘરેથી લાવવા પડશે ને. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, ત્રણ ભાગીદાર છે, 1,00,000 રૂપિયાની જમીન લીધી, તો ત્રણેય 33,333 રૂપિયાનું રોકાણ કર્યું, સરખે હિસ્સે છે એવું માની લઈએ. હવે એ જમીનની કિંમત 2,00,000 થઈ તો દરેકના ભાગે 66,667 આવશે, એટલે કે 33,333 વધારાના ઘરે લઈ જશે. પણ ઇન કેસ જે દરેકના ભાગે 33,333 છે એની જગ્યાએ જમીનની કિંમત ઘટીને 1,00,000માંથી 90,000 થઈ ગઈ, આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જોઈ ગયા, જમીનની કિંમત 1,00,000માંથી 90,000 થઈ ગઈ, એનો મતલબ એમ 10,000 જમીનની કિંમત ઘટી ગઈ. તો દરેકે 3,333 જેટલા રૂપિયા ઘરેથી લાવવા પડશે જો રોકાણ હશે તો. તો એ ભાગીદારો વચ્ચે વહેંચાય. ત્રીજું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. તમારા કારખાનામાં તમારા કારીગરો કામ કરતા હોય, કોઈ આકસ્મિક સંજોગોમાં એનો અકસ્માત થાય, એક્સિડેન્ટલી કંઈક ભાંગતૂટ થાય, તો એની પૂરેપૂરી જવાબદારી તમારી માલિકની હોય છે. તો ભાગીદારો વર્ષની શરૂઆતમાં અમુક રકમ અકસ્માત વળતર ભંડોળ તરીકે ઊભી કરે. માની લ્યો 5,00,000 રૂપિયા ઊભા કર્યા, કે આ 5,00,000 રૂપિયા આપણે જો આપણા કર્મચારીને કઈ ઈજા પહોંચશે તો એમાંથી વાપરશું, એટલે કે રનિંગ બિઝનેસને તકલીફ પડે નહીં. પણ માની લ્યો કે ભાઈ ચાલુ વર્ષમાં એકાદ કર્મચારીને લાગ્યું અને 20-25-30-50,000 રાખી, 50,000નો ખર્ચો થયો હોસ્પિટલનો, એટલે માલિકે ભોગવી લીધો, એટલે કે આ ભાગીદારોએ ભોગવી લીધો. કેમાંથી? ઓલા 5,00,000 જમા રાખ્યા હતા એમાંથી. વધ્યા કેટલા? 4.5 લાખ. વર્ષ પૂરું થઈ ગયું તો 4.5 લાખ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે વૈધા કે ન વૈધા? તમે ઊભું કર્યું હતું 5,00,000, વૈધા 4.5 લાખ. તો કોઈ કર્મચારીને એમ તો ન કહેવાય કે અમારે 4.5 લાખ વૈધા છે, તમે પરાણે ક્યાંક એક્સિડન્ટ કરાવો, એવું તો બને નહીં. તો બાકીના 4.5 લાખ અકસ્માત ન થાય તો ભાગીદારો ઘરે લઈ જશે, કારણ કે પોતાના રૂપિયા છે, પોતાનું રિસ્ક મેન્ટેન કરવા રાખ્યા હતા. નફા નુકસાન ખાતાની બાકી, જો નફો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. સામાન્ય અનામત ઉભો કરો તો એ ભાગીદારો વચ્ચે વહેંચાય, ખાસ યાદ રાખજો. અનામત ભંડોળ, સામાન્ય અનામત અને અનામત ભંડોળ સામાન્ય રીતે બંને એક જ કહેવાય, પણ આ તો અલગ નામ હોય તો આપ્યા છે. મૂડી અનામત છે એ ભાગીદારો વચ્ચે વહેંચાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ બોલો કે કામદાર વળતર અનામત બોલો, બંને એક જ કહેવાય, નામ અલગ છે, પણ છતાં અહીંયા નામ લખી નાખ્યા છે. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ, ખાસ યાદ રાખજો, જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે એ તમને મિલકત લેણા સાઈડ આપ્યું હશે અને નીચે આપ્યું હશે, છેલ્લી વિગત હશે, તો તમારે એ તમારા મૂડી ખાતામાં ઉધાર કરવાની રહેશે. આ આપણી પહેલા તો આપણી આખા ચેપ્ટરની માહિતી થઈ. એટલે મિત્રો, પાકા ચોપડામાં પહેલા હેડિંગ આપજો, મેં જેટલું લખ્યું છે એ તમે ચોપડામાં લખજો. નેક્સ્ટ લેક્ચરથી પછીના તાસથી આપણે આગળમાં વધશું. નમસ્કાર.